કરીએ પરીક્ષા પહેલાની ભૂલો તો પરીક્ષાની આગલી રાત્રીએ તમે શું કરો છો મોડી રાત સુધી વાંચ્યા જ કરો છો વાંચ્યા જ કરો છો વાંચ્યા જ કરો છો ના 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 આ બિલકુલ નથી કરવાનું બેટા તમારી આખા વર્ષની આખા વર્ષની આ મહેનત છે અને એમની હવે એક્ઝામ છે એમની હવે પરીક્ષા છે તો મોડી રાત સુધી વાંચવાથી બચવાનું છે શું કામ

ત્યાં પહોંચવા માટે નીકળો છો તો તમારી હોલ ટિકિટ હોલ ટિકિટ હોલ ટિકિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એમને તમે જ્યાં જાઓ ત્યાં સાથે લઈ જાઓ સાથે લઈ જાઓ અને સાથે જ રાખો

પ્રોબ્લેમ એ છે ને કે ત્યારે ગ્રુપ સ્ટડી વખતે કોઈ બાળકે કહી દીધું કે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને આ તો પૂછાશે જ અને એ ક્વેશ્ચન તમને નથી આવડતો

આટલું સરસ એક્ઝામ પેપર પણ નહીં અહીંયા શું થાય છે બેટા તમે જે છે બે ઇક્વેશન જે છે પૂરા વાંચતા નથી શાંત ભી વાસ્તા નથી એકદમ ઉતાવળમાં લખી જાવ તો શક્ય દવ છે પૂછ્યું છે તમે નથી એવું કંઈ લખીને આવી ગયા તો પણ નહીં અહીંયા શું કરો એકદમ શાંતિથી મન શાંત રાખીને વિચારો અને ત્યાર પછી એમનો આન્સર લખવાની ટ્રાય કરો અને ત્યાર પછી બીજી ભૂલ શું કરે છે કે સેક્શન એ થી સેક્શન બી તરફ સેક્શન બી થી સેક્શન સી તરફ પહોંચતા ગયા અને કોઈ ક્વેશ્ચન મળી ગયો કે અરે યાર આ ક્વેશ્ચન નથી આવડતો હવે હું શું કરીશ પણ નહીં બેટા ત્યારે ટેન્શન લેવાનું નથી શું કરવાનું છે એ ક્વેશ્ચન ને થોડી વાર માટે એક પાર્કિંગમાં પાર્ક કરી દો અને જે આવડે છે એમના તરફ આગળ વધો આગળ વધો અને આગળ વધો

એવું નહી કે કોઈ ક્વેશ્ચન આવડે છે તો લખતા ચલા ગયા ગયા અને એ ક્વેશ્ચનમાં તમારો વધારે ટાઈમ આપી દીધો એવું પણ નહીં થવું જોઈએ મેનેજમેન્ટ જાળવવાનું તમારી જે વોચ છે તેને તમારી સાથે રાખવાની ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ નહીં જોઈએ ત્યાર પછી તમે કોઈ કોઈ એક ક્વેશ્ચન એવો છે કે જે તમને નથી આવડતો કે પછી એવું કંઈ છે કે ભાઈ અધૂરો છે તો શું કરશો બેટા તમારા જે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કે જે પેપર ચેક કરીને એકદમ એમની આંખો સામે દેખાઈ જાય એ રીતે લખવાનું રાખો એકદમ મસ્ત મજાના સ્વચ્છ ને સુંદર અક્ષરો એ પેપર લખવાનું રાખો ત્યાર પછી તમારું જે પેપર છે એ પૂરું થવા આવે છે તો શું કરો બેટા એ ક્વેશ્ચનને આપણે પાર્કિંગમાં પાર્ક કરેલો હતો ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરો બહાર કાઢો વિચારો કે આ ક્વેશ્ચન કયા પાર્ઠમાંથી આવે છે કયા ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન આવેલો છે અને ચેપ્ટર વિશે થોડું તો થોડું પણ લખવાની ટ્રાય કરો ઘણીવાર શું થાય છે બેટા કે એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન છે ક્વેશ્ચન જ રોંગ પૂછાઈ જાય અને શું થાય કે જે વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન એટેન્ડ કરેલો છે એમને પૂરા માર્ક્સ મળશે થાય ને તો શું કરો બેટા કોઈ પણ ક્વેશ્ચન ખાલી ન છોડો આપણે જે ક્વેશ્ચન રાખેલો હતો તેમને થોડું તો થોડું લખવાની ટ્રાય કરો પેપર આખું પૂરું કરવાનું છે ત્યાર પછી આપણે શું કરીએ ક્વેશ્ચન જે પેપર આપણું ફિનિશ થવા આવેલું છે તો જે ક્વેશ્ચન જે છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તરત આવી જશે

ઘણી મસ મજાની નાની નાની ભૂલો કરો છો કઈ ભૂલો છે એ મેમ તમે પૂછશો મેમ કઈ ભૂલો છે એ તો પરીક્ષા પછીની બહાર આવીને જે ભૂલો કરો છો બેટા શું કરો છો ઘણા વિદ્યાર્થીઓ ટોળા વળીને આમાં આન્સર આવે આમાં આન્સર આવે આમાં આન્સર આવે એમાં ખોટું કઈ નથી ખોટું તો કઈ નથી બેટા પણ ત્યારે શું થાય છે કોઈને સો માંથી સો અરે વાહ પૂરા માર્ક્સ મને ઓવર કોન્ફિડન્સ માં આવી જશે કે અરે આ પેપર તો સારું ગયું તો બીજું પણ ડેફિનેટલી ડેફિનેટલી એન્ડ ડેફિનેટલી સારું જશે પણ નઈ એવું નથી બેટા ઓવર કોન્ફિડન્સ માં આવવાનું નથી અને ઘણા બાળકો શું થાય છે કે ઘણા બાળકોને કોઈ ક્વેશ્ચન છૂટી ગયો હોય કે પછી કોઈ 5 માં જતા રહ્યા 10 માં જતા રહ્યા સોલ્યુશન વખતે ખબર પડે તો શું થશે એકદમ નિરાશ થઈ જશે અને અરે યાર અમારું આ પેપર આવું ગયું તો હવે શું થશે હવે હું શું કરીશ પણ એમાં ગભરાવાની જરૂર નથી બીજા પેપર માટે તમારું જે આગળના દિવસનું પેપર છે એમના માટે પૂરી જોશથી પૂરી તકાતથી પૂરી મેન નથી તમારે જી જાન એ પેપરમાં લગાવી દેવાના છે નહીં કે ગયું છે એ પેપર પાછળ તમે રોવા જુઓ બેસી જાઓ અને તમારો ટાઈમ જે છે એ વેસ્ટ કરો ના 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 બેટા ના શું કરવાનું છે એકદમ પોઝિટિવ એકદમ શાંત મને રિલેક્સ થવાનું છે

તો આવનારી આ એક્ઝામ્સ માટે ઓલ ધ